હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. આપણે આગલી વિડીયોમાં પ્રકાશથી ભીરેખામાં ગતિ કરે છે એ સમજીને બરાબર કે એક બની કે પ્લાસ્ટિકને વાળી શકાય તેવી નળી લેવામાં આવે અને એક બાજુ એમ કે ટેબલ પર મીણબત્તી સળગાવવામાં આવે અથવા તો એક એક બાજુ એક ખૂણામાં રૂમમાં તમે મીણબત્તી સળગાવો અને એ રબરની નળી માંથી અને એની જ્યોતને જોવા પ્રયત્ન કરો તો મીણબત્તી સળગાવીને હશે એટલે મીણબત્તીની જ્યોત જોઈ શકાશે, બરાબર. પરંતુ જ્યારે એ નળીને વાળી દેવામાં આવે અને પછી મીણબત્તી જોવા પ્રયત્ન કરો તો મીણબત્તી જોઈ શકાતી નથી. એટલે એના ઘરે શું કહી શકાય? તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. એના માર્ગમાં કોઈ અવરોધ આવતા એટલે કે કોઈ અપારદર્શક પદાર્થ મૂકતા તે એમ કે મીણબત્તી જોઈ શકાતી નથી. એટલે કે નળીને વાળી દેતા ત્યાં અવરોધ આવે છે અને પ્રકાશ મીણબત્તી એટલે કે જોઈ શકાતી નથી, બરાબર. એટલે સુધી સમજ્યા. હવે આગળની પ્રવૃત્તિ છે, આ પ્રવૃત્તિ બધી પ્રવૃત્તિઓ તમે જાતે કરી શકો છો. કેમ કે મીણબત્તી દરેકના ઘરે હોય, રબરની નળી પણ કે મળી શકે, બરાબર. ત્યાર પછી અત્યારે જે પ્રવૃત્તિ સમજાવીએ છીએ એ પ્રવૃત્તિ પણ તમે જાતે કરી શકો. ટોર્ચ છે, અરીસો છે, થર્મોકોલની શીટ છે, કાગળ છે, આ બધું ઘરે આપણે મળી શકે, બરાબર. અને આ પ્રવૃત્તિ તમે જાતે પણ કરી શકો છો, બરાબર. વર્ગમાં હતા તો વર્ગમાં આ પ્રવૃત્તિ તમને અવશ્ય બતાવતા, બરાબર. ચાલો આપણે સમજીએ કે અરીસો તેના પર પડતા પ્રકાશના કિરણોની દિશા બદલી શકે છે તે દર્શાવે, બરાબર. પહેલી પ્રવૃત્તિ છે આપણને કે અરીસોને તેના પર પડતા પ્રકાશના કિરણોની દિશા બદલી શકે છે. તો એના માટે શું લેવામાં આવે છે? તે સાધન સામગ્રીમાં ટોર્ચ અને અરીસો, બરાબર. સાધન સામગ્રીમાં ટોર્ચ અરીસો. હવે એનું એમ કે પદ્ધતિ આપણે જોઈએ તો એમ કે તમારા આમાં તમારે ત્રણ મિત્રોની જરૂર પડે, બરાબર. બીજું કે એક અંધારા ઓરડામાં શું કહે છે, તમારા મિત્રને અંધારા રૂમમાં એમ કે ઊભા રાખો અને તેને હાથમાં અરીસો પકડવાનું હોય. એક અંધારા રૂમમાં તમારા મિત્રને અરીસો હાથમાં રાખીને અરીસો હાથમાં પકડીને ઊભા રહેવા, બરાબર. બીજા ખૂણામાં એક ખૂણામાં એક અંધારો ઓરડો છે, એમાં એક ખૂણામાં તમારા મિત્રને ઊભા રહેવા કહો અને એના હાથમાં અરીસો પકડેલો રાખવાનું કહો. બીજા ખૂણામાં તમારે એમ કે ટોર્ચ પકડીને ઊભા રહેવાનું છે, બરાબર. હવે તમારી આંગળીઓને ત્યાર પછી જોઈએ કે તમારી આંગળીઓ વડે ટોર્ચના કાચને ઢાંકી અને ટોર્ચ ચાલુ કરો. એમ કે જ્યારે અરીસા તમારી આંગળીઓ ટોર્ચ પર છે ત્યારે ટોર્ચ વચ્ચે એમ કે એ રીતે ઢાંકો કે ટોર્ચ વચ્ચેની એમ કે તમારી આંગળીઓ વચ્ચે જગા રહે અને તમને પ્રકાશનો એમ કે કિરણ પુંજ જોવા મળે, બરાબર. પ્રકાશના કિરણો જોઈ શકો. એટલે કે તમારી આંગળીઓ વચ્ચેની જગ્યા એ રીતે રાખો કે તેમાંથી પસાર થતો પ્રકાશનો કિરણ પુંજ તમે જોઈ શકો. હવે શું કરવાનું છે કે જે તમારો મિત્ર અરીસો લઈને ઊભો છે એના પર ટોર્ચ વડે પ્રકાશનો કિરણ પુંજ પાડવા. એના પર કારણ કે તમારો મિત્ર જે ખૂણામાં ઊભો છે અરીસો લઈને તેનામાં પ્રકાશનો કિરણ પુંજ પાડવા, બરાબર. એટલે શું તમને જોવાશે કે એને કે જ્યારે તમે તમારા મિત્ર અરીસો લઈને ઊભો છે એનામાં પ્રકાશનો કિરણ પાડશો તો બીજી તરફ તમને પ્રકાશનો પડતો જોવા મળે છે કે બીજી તરફ તમને પ્રકાશનો પડતો જોવાય છે એ જુઓ, બરાબર. એટલે બીજી તરફ પ્રકાશનો પડતો જોવા દેખાય છે એ જુઓ, બરાબર. હવે શું કરવાનું છે કે હવે ટોર્ચની દિશા એવી રીતે રાખો. હવે ટોર્ચની જો પહેલી શરૂઆતમાં શું કર્યું કે તમારા મિત્રને એક ખૂણામાં અંધારા ખૂણા કે અંધારી રાત્રે તમારા એટલે કે અંધારા રૂમમાં તમારા મિત્રને ઊભા રહેવા કહો અને તેના હાથમાં અરીસો પકડવાનું. એ જ ખૂણા એમ કે બીજા ખૂણાથી બીજા ખૂણામાં તમારી હાથમાં ટોર્ચ પકડીને ઊભા રહો. પછી શું કરવાનું છે કે તમારા હાથની આંગળીઓ વડે ટોર્ચના કાચને ઢાંકી અને ટોર્ચ ચાલુ કરો. ત્યાર પછી શું કરવાનું છે કે તમારા એમ કે જે ટોર્ચનો કાચ ઢાંક્યો છે તો એ આંગળીઓ કે આંગળીઓ વચ્ચેથી જગા રહે એ રીતે આંગળીઓને ગોઠવો અને પ્રકાશનો કિરણ પૂંજ મેળવો, બરાબર. હવે શું કરવાનું છે કે તમારો મિત્ર જે ખૂણામાં અરીસો લઈને ઊભો છે એના પર પ્રકાશનો કિરણ પૂંજ પાડો અને એ પ્રકાશના કે એ પ્રકાશનો પડતો બીજી બાજુ જોવાય છે કે નહીં તે જુઓ, બરાબર. બીજી બાજુ દેખાય છે તે જુઓ. હવે શું કરવાનું છે કે ટોર્ચના કાચની દિશા બદલવાની છે. ટોર્ચના કાચની એમ કે ટોર્ચની દિશા એવી રીતે ગોઠવો કે
કે બહાર ઉભેલા એટલે પોતે દિશા એવી રીતે ગોઠવો કે જેથી રૂમમાં ઉભેલા તમારા બીજા મિત્ર પર પ્રકાશનો પટ્ટો પડે. હવે ટોર્ચની દિશા એવી રીતે એટલે ટોર્ચની દિશા એવી રીતે ગોઠવવાની છે કે રૂમમાં બીજી તરફ ઉભેલા તમારા મિત્ર પર પ્રકાશનો પટ્ટો પડે. બરાબર. હવે ટોર્ચની દિશા એવી રીતે ગોઠવો કે જેથી રૂમમાં ઉભેલા તમારા મિત્ર પર પ્રકાશનો પટ્ટો પડે. આના આધારે શું અવલોકન કહી શકાય કે ટોર્ચ દ્વારા ફેંકેલો પ્રકાશ, ટોર્ચ દ્વારા ફેંકેલો પ્રકાશ અરીસા વડે પરાવર્તન પામી મિત્ર પર પડે છે. ટોર્ચ દ્વારા ફેંકેલો પ્રકાશ અરીસા વડે પરાવર્તન પામી મિત્ર પર પડે છે. બરાબર. તો નિર્ણય આના વડે શું નિર્ણય લઈ શકાય? અરીસો તેના પર પડતા પ્રકાશના કિરણોનું શું કરે છે? અરીસો તેના પર પડતા પ્રકાશના કિરણોની દિશા બદલી શકે છે. અરીસો તેના પર પડતા પ્રકાશના કિરણોની દિશા બદલી શકે છે. બરાબર. ફરીથી આપણે જોઈએ કે એક મિત્ર એમ કે અંધારા કે અંધારા રૂમમાં તમારા મિત્રને એક ખૂણામાં ઊભા રહેવા કહો અને તેના હાથમાં અરીસો પકડવાનું કહો, બીજા ખૂણામાંથી તમારે ટોર્ચ લઈને ઊભા રહેવાનું છે, ત્યારબાદ તમારી આંગળીને ટોર્ચના કાચ પર ઢાંકી અને ટોર્ચ ચાલુ કરો. તમારી આંગળીઓથી એમ કે વચ્ચેની જગ્યા રહે એ રીતે તમારી આંગળીઓની વચ્ચે જગ્યા રહે એ રીતે ગોઠવો અને એમ કે પ્રકાશનું કિરણનું જે જોવા પ્રયત્ન કરો. બરાબર. હવે શું કરવાનું છે કે જે ખૂણામાં ઉભેલો તમારો મિત્ર છે એના હાથમાં શું છે? અરીસો. તો એના પર પ્રકાશનું કિરણ કૂદ પાડવા પ્રયત્ન કરો અને બીજી બાજુ પ્રકાશનો પડતો જોવાય છે કે નહીં તે જોવાનું છે. બરાબર. હવે ટોર્ચની દિશા બદલી અને રૂમમાં ઉભેલા બીજી બાજુ ઉભેલા કે બીજી બાજુ રૂમમાં ઉભેલા તમારા મિત્ર પર પ્રકાશન કે બીજી બાજુ ઉભેલા તમારા મિત્ર પર પ્રકાશનો પડતો પડે છે કે નહીં તે જોવાનું છે. તો આના આધારે અવલોકન શું લઈ શકાય કે આના આધારે અવલોકન લઈ શકાય કે ટોર્ચ દ્વારા ફેંકેલો પ્રકાશ અરીસા વડે પરાવર્તન પામી એમ કે મિત્ર પર પડે છે. ટોર્ચ દ્વારા અરીસા પર ફેંકેલો પ્રકાશ પરાવર્તન પામી મિત્ર પર પડે છે અને એના આધારે નિર્ણય લઈ શકાય કે અરીસો તેના પર પડતા પ્રકાશના કિરણોની દિશા બદલી શકે છે. બરાબર. તો આ થઈ એક પ્રવૃત્તિ. હવે બીજી પ્રવૃત્તિ છે, બીજી પ્રવૃત્તિમાં પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસા વડે પરાવર્તન પામે તે દર્શાવો. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એ તો આપણે જોયું છે. બરાબર. પણ આ બીજી પ્રવૃત્તિ છે તો એમાં શું લેવામાં આવે? સાધન સામગ્રીમાં શું કહે છે? પ્રવૃત્તિ કહે છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસા વડે પરાવર્તન પામે છે તે દર્શાવો. સાધન સામગ્રી તરીકે જો થર્મોકોલની શીટ છે, અરીસો છે, ટોર્ચ છે, કાગળ છે, બરાબર, અને કાસ્કો છે. આમાં આમ કે થર્મોકોલની એક મોટી શીટ લેવામાં આવે, થર્મોકોલની એક શીટ લેવામાં આવે અને એની એક બાજુએ આમ કે કાંસકાના દાંત્યા ઉપરની તરફ રહે તે રીતે ગોઠવવામાં આવે છે. બરાબર. ત્યારબાદ થર્મોકોલની બીજી બાજુએ સેત્રાસો એમ કે અરીસો ગોઠવવામાં આવે છે. હવે કાંસકો અને અરીસા વચ્ચેની જગ્યામાં એક ઘટક આગળને ફેલાવી દેવામાં આવે છે. ત્યારબાદ શું કરવામાં આવે છે કે કાંસકાવાળા ભાગથી પ્રકાશનું કિરણ પૂંજ પાડવા પ્રયત્ન કરવાનો છે. આમ કરતા કે પ્રકાશમાંથી જે જ્યારે ટોર્ચ વડે કાંસકામાંથી પ્રકાશ પસાર કરીએ છીએ ત્યારે આ ટોર્ચ અને અરીસા વચ્ચે એટલે કે ટોર્ચ કાંસકા અને અરીસા વચ્ચે કે એવી વાત જોવા મળે છે તે પ્રયત્ન કરવાનો છે. હવે તમે જુઓ કે ટોર્ચમાંથી પ્રકાશનું કિરણ જ્યારે પસાર કરવામાં આવે છે, ટોર્ચમાંથી પસાર થતા કિરણો અરીસા વડે પરાવર્તન પામતા જે ટોર્ચમાંથી પસાર થતા કિરણો અને અરીસા વડે પરાવર્તન પામતા જે મળતા કિરણો છે એના વડે આડી ઊભી એમ કે આડી ઊભી રેખાઓની ભાત જોવા મળે છે. બરાબર. તમે આ પ્રવૃત્તિ જાતે પણ કરી શકો છો. બરાબર. કાગળ પર આપણને આ આડી ઊભી રેખાઓની ભાત જોવા મળે છે. તો આના આધારે શું નિર્ણય લઈ શકાય? તો એમ કે પ્રકાશ સીધી રેખામાં તો ગતિ કરે જ છે. બરાબર. અને આ પ્રવૃત્તિથી આપણને પ્રકાશની ગતિનો ખ્યાલ આવે છે તથા પ્રકાશની એમ કે ગતિ કરવાની આ પ્રવૃત્તિથી પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસા વડે પરાવર્તન થવાની ક્રિયા વિશે ખ્યાલ આવે છે. આ પ્રવૃત્તિથી આપણને પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસા વડે
પરાવર્તન કે પામવાની ક્રિયાનો ખ્યાલ આવે છે. આ પ્રવૃત્તિ આપણને ગમશે. તમે તમારા જે આટલો નાનો કાચનો એટલે જે ચહેરો દેખાય જે નાનો અરીસો હોય, કેટલીક વાર પર્સમાં પણ આવા અરીસા નાના હોય છે, ચોરસ સમતલ અરીસા હોય છે, તો એની મદદથી તમે આ પ્રવૃત્તિ કરી શકો છો. બરાબર, આ જે કંઈ સમજાય છે મીણબત્તી વાળી પ્રવૃત્તિ, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એ પ્રવૃત્તિ, બીજી ડોલ્સ વાળી પ્રવૃત્તિ, બરાબર, અને પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અરીસા વડે પરાવર્તન પામે છે તે અંગે પ્રવૃત્તિ તમે તમારી જાતે કરી અને એની એમ કે એની એનો આનંદ પણ માણી શકો છો. તો આ પ્રવૃત્તિ તમારે જાતે કરી અને પ્રવૃત્તિ એમ કે પ્રકાશ જ્યારે કાસ્કામાંથી ટોર્ચ દ્વારા પ્રકાશ પસાર કરીએ છીએ તે અરીસા પર પરાવર્તન પામી અને પ્રકાશના જે કાગળ પર આડી ઊભી રેખાઓ અને ભાગ જોવા મળે છે તમે પ્રેક્ટિકલી અનુભવી શકશો અને દેખી શકશો. બરાબર, તો તમારે આ બંને પ્રવૃત્તિ મનમાં લખી અને તૈયાર કરવાની. તમે જોયા છે બંને પ્રવૃત્તિ મનમાં લખવી, બરાબર, લખી અને તૈયાર કરી દેવાની. કે આવતા બુધવારે એટલે કે 13/1 તમારો આ ચેપ્ટરનો ટેસ્ટ છે. બરાબર, તમારે લખી અને તૈયાર કરી દેવાનું. જય હિન્દ. અસ્તુ.